નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જપ્તવ્ય, શિક્ષક, જેને આપણે ગુરુની ઉપાધિ આપી છે. પરંતુ રાજ્યમાં હાલ જે રીતે પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું છે, તેને જોતા લાગે છે કે શિક્ષક એ શિક્ષક રહ્યો છે કદાચ નહીં. કારણ કે આજે ગામડાની શાળાઓમાં જઈએ તો બાળકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, તો પછી અંગ્રેજની તો વાત જ દૂર રહી. બીજી તરફ શિક્ષકો 213 દિવસમાં 113 દિવસ તો શાળામાં હોતા જ નથી. જે ધ્યાન બાળક ઉપર આપવું જોઈએ તે ધ્યાન સરકારની પ્રવૃત્તિમાં આપી રહ્યા છે, કારણ કે સરકાર પોતાના કામ કરાવવા માટે વારંવાર નવા નવા પરિપત્રો બહાર પાડે છે અને શિક્ષકો તે કામમાં મૂંઝાયા કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણ્યા કરે છે, ત્યારે હવે શિક્ષકો પણ સરકારની આ પ્રવૃત્તિઓથી કંટાળ્યા છે. સાથે જ પોતાની અનેક માંગો ન સંતોષાતા આગામી પાટઘર ઘેરવાની ચીમકી આપી બેઠા છે. ત્યારે શું છે શિક્ષકોની સરકાર સામે નારાજગી અને શું છે તેમની માંગણીઓ, આ તમામ મુદ્દે આજે વાત કરીશું. અમારી વિશેષ રજૂઆત અમારે ભણાવવું છે. શિક્ષક પૂર્ણ સમય સુધી ક્લાસમાં નહીં રહી શકે તો ક્વોલિટી આવવાની નથી. અમારે બાળકો ભણાવવા કે સરકારના ઉત્સવો ને ઉજવણી જ કરવાની ખાલી. આપણે ત્યાં કહેવાય છે કે જે પોતાના થકી વિદ્યાર્થીના ચારિત્રનું ઘડતર કરે છે તે સાચો શિક્ષક છે, તે જ સાચો ગુરુ છે. પરંતુ આજે કેવી સ્થિતિ છે તો કે શિક્ષક શિક્ષક જ નથી રહ્યો. પહેલા જે ગુરુ શિષ્યના સંબંધ હતા તેવા સંબંધ રહ્યા નથી. જે ગુરુ પાસેથી જ્ઞાન મળવું જોઈએ તે જ્ઞાન પણ નથી મળી રહ્યું. પરંતુ કેમ? તો કે આજે શિક્ષક જેટલા સમય શાળામાં વિદ્યાર્થીઓને ફાળવે છે તેનાથી વધુ સમય તો સરકારની કામગીરીઓ પાછળ વિતાવે છે. જ્યારે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાની જરૂર હોય છે ત્યારે સરકારની ઇતર પ્રવૃત્તિઓનો મારો વધી જાય, તેને સરકારી પ્રવૃત્તિઓ પાછળ ભટકવું પડે. ત્યારે શું છે સરકારની ઇતર પ્રવૃત્તિથી માનસિક રીતે પીડાતા શિક્ષકોનો વિરોધ? જુઓ આ વિશેષ અહેવાલમાં. અમારે ભણાવવું છે. બીજું, અમારી પાસે એટલું બધું કામ કરવામાં આવે છે, એક શાળા હોય એમાં 4 શિક્ષક હોય અને સરકારના એટલા બધા કાર્યક્રમ ઉત્સવ આવે છે કે એમાંથી શિક્ષકો નવરા જ રહેતા નથી, વર્ગની અંદર રહેવા દેવામાં આવતા નથી. કામગીરી અમારે બાળકો ભણાવવા કે સરકારના ઉત્સવો ને ઉજવણી જ કરવાની ખાલી, તો અમને વર્ગમાં રહેવા દેવામાં આવે. આ વેદના છે એક ગુરુની, એવા ગુરુ જેમને ભણાવવું છે, જેમને વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપવું છે, કારણ કે તેમના માથે દેશના ભાવિના ઘડતરનો ભાર છે. પોતાની અંદરનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો ભંડાર છલકાય તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ દેશના ભાવિનું ઘડતર તો ઠીક, પરંતુ તેમની સામે જોવાનો પણ પૂરતો સમય નથી મળતો, કારણ કે રાજ્યની સરકાર શિક્ષણ કાર્ય કરતા તો સૌથી વધુ પોતાના કામ શિક્ષકો પાસે કરાવે છે. 213 દિવસના શિક્ષણ કાર્યમાંથી 113 દિવસ તો સરકારના કામોમાં જ શિક્ષકોનો સમય જતો રહે છે, એટલે માત્ર 100 દિવસથી પણ ઓછો સમય વિદ્યાર્થીઓ પાછળ શિક્ષકો આપી શકે છે. સરકારના પરિપત્રોથી જાણે શિક્ષકો માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે અને આજે તેનું જ પરિણામ છે શિક્ષકોનો આ આક્રોશ. સરકારને વિનંતી કરીએ છીએ, અમને ખાસ તો વર્ગખંડની અંદર અમારી રીતે ભણાવવા દો, અમે અમારા બાળકોને અમારી રીતે સારી રીતે શિક્ષણ આપી શકીએ છીએ, પરંતુ નવા નવા જે તમે અખતરાઓ કરો છો એની અંદર અમારા બાળકોનું શિક્ષણ એવા અમે બધા શિક્ષકો અમે અમારા ભાર હેઠળ રહી અને અમે શિક્ષણ સારી શકતા નથી, તો મહેરબાની કરીને પ્લીઝ અમને અમારી ખાસ તો ઇતર જે પ્રવૃત્તિની અંદર જોડો છો એ પ્રવૃત્તિને તમે એ જોડો નહીં, અને એના કારણે અમારા શિક્ષણ બગડે છે એ બગડે નહીં. બીજું તે અમારે જે બેનરની અંદર જે મુદ્દાઓ મૂકેલા છે, જેમ કે 3CC પરીક્ષાનો આજ દિન સુધીનો જે પગાર અમારે રોકાઈ રહ્યો છે, તો એની માગણી તમે મંજૂર કરો અને સરકારશ્રીને ખાસ વિનંતી કે અમે શિક્ષણને શિક્ષકોને શિક્ષણ આપવા દો, એ ખાસ અમારી માગણી છે. સરકાર એક તરફ મોટી મોટી ફાંસો તો ખૂબ મારે છે, જ્યારે બીજી બાજુ શિક્ષણ કેમ કથળી રહ્યું છે તે તમે ખુદ સાંભળી લીધું. શિક્ષકો સરકારની ઇતર પ્રવૃત્તિથી માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે, શિક્ષણ કાર્ય પર યોગ્ય ધ્યાન નથી આપી રહ્યા, આ સાથે જ અનેક એવી માંગો પણ છે જેને લઈને તેઓ સરકારની નીતિથી નાખુશ છે, અને તેનું જ પરિણામ પણ છે કે આજે રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, અમરેલી, ભરૂચ સહિત
તમારી માંગો પૂરી કરો. પોતાની માંગો સાથે આજે રાજ્યભરમાંથી અંદાજિત 20,000થી પણ વધુ શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા. તાલુકા પંચાયતો સામે ધરણા કર્યા, આવેદન પત્રો આપ્યા. આ સાથે જ પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી પાટનગરને ગજવવાની પણ ચીમકી ઉચ્ચારી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન મુજબ ગાંધીનગરની અંદર આખા ગુજરાત રાજ્યના શિક્ષકો અમે ધરણા કરવાના છીએ. સરકારમાં રજૂઆત કરવા, સરકાર જો એમાં અમને કોઈ પણ સફળતા નહીં આપે તો અમે આગળમાં આખા ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો માર્કશીટ ઉપર પણ જવાની તૈયારી રાખી છીએ અને કોઈ પણ ભોગે અમારી આ માંગણીઓને સંતોષવા અમે જે કંઈ કરવું પડે અમે આગળની કાર્યવાહી કરવા સક્ષમ. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં આક્રોશ છે. પોતાની 8 જેટલી માંગણીઓ સાથે શિક્ષકો ધરણા પર ઉતર્યા છે. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પાટનગરમાં પણ તંત્રના કાનના પડદા ખોલવા શિક્ષકોની તૈયારી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્યભરના શિક્ષકો વિરોધ પર ઉતરી આવ્યા છે, પરંતુ તેમની સમસ્યા શું છે, તેમની માંગણીઓ શું છે અને એવી તો શું તકલીફ પડી ગઈ કે શિક્ષણ કાર્યથી અળગા રહી વિરોધ નોંધાવવાની જરૂર પડી? એવી તો શું માંગણીઓ છે કે રસ્તા પર ઉતરવાની જરૂર પડી? તે માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ. કઢડતા શિક્ષણ માટે કોણ છે જવાબદાર? અમને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી દૂર કરો અને અમને વર્ગખંડની અંદર ભણાવવા દો. ભણશે ગુજરાતના વાલદા કેટલા શિકારગર? હું તમને ડાંગ જિલ્લાના સુબેર તાલુકાની વાત કરું, ત્યાં આખા તાલુકામાં એક બેંક પણ નથી કે 3 માળનું મકાન પણ નથી. યાર ક્યાં કનેક્ટિવિટી જ આવતી નથી તો એ કેવી રીતે હાજરી પૂરવાના હતા? અને એના શાળા સમય દરમિયાન પૂરવાની થાય છે ત્યારે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, એ કોઈના ધ્યાન ઉપર આવતું નથી. અને પછી અમારા ઉપર દોષારોપણ કરવામાં આવે છે કે શિક્ષકો કશું કરતા નથી, એની સામે અમને વાંધો છે. શિક્ષકો કાથી નારાજ. હું મારું કહેવાની છે કે ધારાસભ્ય એક વખત છૂટાઈ જાય તો એને આજીવન પેન્શન મળે, તો અમારા શિક્ષક 58 વર્ષ સુધી જો નોકરી કરે તો એને પેન્શન શા માટે ન મળે? એટલે CPF યોજના બંધ કરી નવી GPF યોજના ચાલુ કરવાની. આ તો શિક્ષકોની વેદના છે, આપવીતી છે. પ્રાથમિક શિક્ષણ કથળતું જઈ રહ્યું છે, તેની આ હકીકત છે. શિક્ષક વિદ્યાર્થીઓને સારું શિક્ષણ તો આપવા માંગે છે, પરંતુ તેમને જે કાર્ય કરે સાથે જ તેમના અનેક પડતર પ્રશ્નો પણ છે, જેનો આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઈ હવે મહા આંદોલન કરવાના મૂળમાં છે. માટે શિક્ષણ સંઘ દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આજનો વિરોધ માત્ર સરકારને આગાહ કરવાનો હતો, પરંતુ તેની તાકાત તો આવતા દિવસોમાં જ પાટનગરમાં દેખાશે. હવે જરા આ આક્રોશ જુઓ. નારી શક્તિની લલકાર છે, જે પોતાના હકની માંગણી કરી રહી છે, પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ કરી રહી છે. આ તમામ મહિલાઓ શિક્ષિકા છે. માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ રાજ્યના એ તમામ શિક્ષકો સરકારની નીતિથી નાખુશ છે, જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પરંતુ ધરણા પર ઉતરી આવેલા શિક્ષકોની માંગ શું છે તેવો પણ પ્રશ્ન ચોક્કસ થતો હશે. ત્યારે તેમની માંગણીઓ અંગે જો વાત કરવામાં આવે તો તેમની પહેલી માંગ છે 1997 થી આજ દિન સુધી ભરતી થયેલ બાલગુરુ, વિદ્યા સહાયકને સળંગ સિનિયોરિટી અને તમામ લાભ આપવામાં. શિક્ષકોની બીજી માંગણી એ છે કે તેમને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરીને બંધ કરવામાં આવે. ત્રીજી માંગ એ છે કે ધોરણ 6 થી 8 ના શિક્ષકોને 4,200 ગ્રેડ પે આપવામાં આવે. જ્યારે ચોથી માંગ છે કે 1/4/2005 પછી દાખલ થયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. શિક્ષકોની પાંચમી માંગ એ છે મુખ્ય શિક્ષકને લગતા આરઆર જાહેર કરવામાં આવે. જ્યારે છઠ્ઠી માંગ છે કે જે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરાય. જ્યારે સાતમી માંગ છે 7મા પગાર પંચને લઈ, જે પ્રમાણે 7મા પગાર પંચ મુજબ તમામ લાભ જાહેર કરવા જોઈએ. જ્યારે 8મી માંગ છે CCC ની પરીક્ષા માટે જે મુદત રાખવામાં આવી છે તેમાં વધારો કરવામાં આવે.
શિક્ષકોના હાવભાવને જોતા એ વાત તો સ્પષ્ટ થાય છે કે આ વખતે પોતાની માંગણીઓને લઈ તેઓ લડી લેવાના મૂળમાં છે. કંઈ પણ થાય પરંતુ પોતાની માંગણીઓ તો પૂરી કરાવીને જ રહેશે. એક તરફ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની મોટી મોટી વાતો થઈ રહી છે, બીજી તરફ આ આક્રોશ અને સરકારથી થાક્યા પાક્યા શિક્ષકોને જોતા એવો સવાલ થાય છે કે આવા માહોલમાં કેવી રીતે ભણશે ગુજરાત. પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાની માંગણીઓ સાથે વિરોધમાં ઉતર્યા છે, પરંતુ આ માંગણીઓમાં સૌથી મહત્વપૂર્ણ માંગણી છે ઇતર પ્રવૃત્તિ બંધ કરવાની, કારણ કે તેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ત્યારે શું છે ઇતર પ્રવૃત્તિ કે જેને બંધ કરવા આ જોર શોરથી થઈ રહ્યો છે વિરોધ, જુઓ ખાસ અહેવાલમાં. શિક્ષક એ શિક્ષક નહીં પરંતુ સરકારનો પટ્ટાવાળો બની ચૂક્યો છે, આવું અમે નહીં પરંતુ કોણ કહે છે તે સાંભળો. સાહેબ, સાયકોલોજી એ કહે છે કે કોઈ પણ પિરિયડની શરૂઆત કરીએ ત્યારે એ પિરિયડની અંદર જ્યારે શિક્ષકનું મન પરોવાયું હોય અને સરકારના નવા નવા પરિપત્રો અને નવા નવા તાઇફા આવી જાય અને શિક્ષક એની અલગ પ્રવૃત્તિ કરવા માટે જાય, શિક્ષકને શિક્ષણ સિવાયનું કોઈ કાર્ય ના કરે તો જ આ દેશ વિશ્વગુરુ બની શકે. બાકી આ સરકારો 80-80 વર્ષ થઈ ગયા અને મેકોલો પદ્ધતિ પછી હવે શિક્ષક ઉપર એવો ઘાત લાવી દઈ છે. જો સરકાર શિક્ષકોને ક્લાસરૂમની અંદર નહીં રહેવા દે તો આ દેશનું ભવિષ્ય બહુ ખરાબ થવાનું છે. ખાડા ખોદાવવા, સંડાસ ગણાવવા, ઓડીએફની કામગીરી અને એવી કોઈ કામગીરી જ બાકી નથી રાખી કે હવે શિક્ષક ના કરતો હોય. શિક્ષક માટે હવે લેબલ બદલવાની જરૂર છે કે શિક્ષક એ સરકારનો પટ્ટાવાળો બની ચૂક્યો છે. પ્રાથમિક શિક્ષણ નબળું પડી રહ્યું છે, પરંતુ કોના કારણે, શા માટે પ્રાથમિક શિક્ષણ નબળું પડી રહ્યું છે, તો માટે જવાબદાર પણ ક્યાંક ને ક્યાંક રાજ્યની સરકાર જ છે. કેમ કે ગુજરાત સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષક નહીં કામદાર માની રહી છે, તેમની પાસે મનમાં આવે તેવા કામ કરાવી રહ્યું છે, જેના કારણે શિક્ષકો બાળકોને ભણાવવામાં ઓછું અને સરકારી કામ કરવામાં વધુ ધ્યાન આપે છે. જાણે એવું લાગી રહ્યું છે કે બાળકોને જ્ઞાન આપવા માટે નહીં સરકારના કામ કરવા માટે શિક્ષકોને નોકરીએ રાખવામાં આવ્યા છે, શિક્ષણના નામે તાઇફા કરવા માટે શિક્ષકોને રાખવામાં આવ્યા છે. કારણ કે જે રીતે શિક્ષકો આક્ષેપ લગાવી રહ્યા છે તે પ્રમાણે અહીં સરકારના જ કામ થાય છે, બાળકોનું જે થવું હોય તે થાય. ગુણોત્સવ એટલે ઉત્સવો કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એમાં શિક્ષકને જોતરે છે, જેની કારણે અમારું અમૂલ્ય એવું શૈક્ષણિક કાર્ય બગડે છે અને જેના કારણે અમે બાળકોને વર્ગમાં નથી રહી શકતા તો અમે ન્યાય કેવી રીતે આપી શકીએ. એવી જ રીતે ઓનલાઈન એન્ટ્રીની જે શનિવારે જે ટેસ્ટ કાઢેલો છે એ પણ હું કહું સરકારને જેટલું ઓબ્ઝર્વેશન કરવું હોય એટલું કરે. અમે શિક્ષણ કાર્ય માટે કરવા માટે બંધાયેલા છીએ, પણ એના માટે સૌથી પહેલાં અમને વર્ગમાં તો રહેવા દો. એવો નિયમ હોવો જોઈએ કે 11-5 શૈક્ષણિક કાર્ય છે, કોઈ પણ જાતની કામગીરી હોવી જોઈએ નહીં શિક્ષક માટે, તો અમે બાળકોને ઘડી શકીએ. અને જો શિક્ષણ ઊંચું નહીં, જો પાયો મહત્વનો નહીં હોય તો બિલ્ડિંગ કેવી રીતે ઊભી રહેશે, તો આ માટે સરકારશ્રીએ સત્વરે વિચાર કરવો જોઈએ. અસ્તુ. જોયું ને કેવો આક્રોશ છે શિક્ષકોનો, તો એવો પણ આક્ષેપ છે કે સરકાર શિક્ષણ કાર્ય સિવાય તેમની પાસે અંદાજિત 100 જેટલા કામ કરાવે છે, જેના કારણે બાળકોના શિક્ષણ પાછળ તેઓ ધ્યાન નથી આપી શકતા. શિક્ષકોને જે વધારાના કામ તરીકે ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેમાં વસ્તી ગણતરી, બીએલઓની કામગીરી, ઓનલાઈન એન્ટ્રી, મધ્યાહન ભોજનની ઓનલાઈન એન્ટ્રી, બીપીએલની યાદી, શૌચાલયોની ગણતરી, તળાવ ખોદાવા, ખાડા ખોદાવા, એટલું જ નહીં પરંતુ ખેડૂતોને જે સહાય આપવાની છે તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવશે. આ સિવાય પણ ગરીબ કલ્યાણ મેળાની કામગીરી, સરકારના કૃષિ રથની કામગીરી, પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કોઈ પણ સરકારી કામોમાં શિક્ષકોને જોતરવામાં આવે છે. આવા તો 100 કામ શિક્ષકો દ્વારા ગણાવવામાં આવ્યા છે જે સરકાર દ્વારા તેમને કરાવવામાં આવી રહ્યા છે. એટલે સરકારના આ કામો કરવામાં ને કરવામાં શિક્ષકો બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન નથી આપી શકતા. બધા જ પ્રકારની કામગીરી કરાવે છે, જેમાં વસ્તી ગણતરી, બીએલઓની કામગીરી અને સૌથી મહત્વની અત્યારે આ હાલ હોય તો ઓનલાઈન એન્ટ્રી, જેનું સર્વર ડાઉન હોય છે અને શિક્ષક આચાર્ય જ્યારે શિક્ષકના વર્ગમાં જાય અને શિક્ષણ તપાસવું હોય એનો બિલકુલ એને સમય નથી મળતો, કારણ કે એનું ઓનલાઈન એન્ટ્રી કરવાની, શિક્ષકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની, બાળકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની, બપોરે જે બાળકો જમ્યા હોય એ મધ્યાહન ભોજનની પણ ઓનલાઈન એન્ટ્રી કરવાની, અને જો ભૂલે ચૂકે સર્વર ડાઉન હોય ને એક દિવસ ના કર્યું હોય તો ઉપરથી મેસેજ આવે કે આ
શિક્ષકે મધ્યાહન ભોજનની એન્ટ્રી નથી કરી તો એનો પગાર કાપવાનો, આ કઈ રીતનું છે? શિક્ષકનું કામ છે શિક્ષણ આપવાનું, ભાવિ નાગરિકને ઘડવાનું. જો તમે સારું શિક્ષણ આપવાનો સમય અમને નહીં આપો, તમે ભાવિ નાગરિક ઘડીશું ક્યાંથી, સારું શિક્ષણ આપીશું ક્યાંથી? આવી ઇતર પ્રવૃત્તિઓ બંધ કરાવો, શિક્ષકને વર્ગમાં રહેવા દો. શિક્ષકોને આમ તો એની અંદર 210 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવા માટેનો આરટીઈની અંદર નિયમ કરેલો છે. છતાં રાજ્ય સરકારે જુદા જુદા ઉત્સવો કરવાના, ખાડા ગોદવાના, જુદા જુદા ઉત્સવની અંદર ઓડિયન્સ તરીકે હાજરી આપવાની, એવા વિવિધ પ્રકારના કાર્યક્રમ કરીને શિક્ષકોને પૂર્ણ સમય સુધી સ્કૂલમાં ન રહેવા દેતો એમને આવી પ્રવૃત્તિની અંદર જોતરવામાં આવે છે, જેના કારણે સીધી જ અસર શિક્ષણ ઉપર પડે છે. અને એમ કહેવામાં આવે છે કે ક્વોલિટી નથી આવતી, જો શિક્ષક પૂર્ણ સમય સુધી ક્લાસમાં નહીં રહી શકે તો ક્વોલિટી આવવાની નથી. માટે અમારી માંગણી છે કે અમને પૂર્ણ સમય સુધી ક્લાસમાં રહેવા દો, અને આવા જે બહારના કામો છે એ અમને ન સોંપાય એવી અમારી વિનંતી છે, ને એ અમારી ખાસ કરીને આ અમારી માંગણી છે. શિક્ષકોમાં ભારે રોષ છે, પોતાની 8 જેટલી માંગોને લઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું શું કહેવું છે સાંભળ. જો સરકાર એવું મોટું તંત્ર છે કે બારે મહિના ક્યાંક ને ક્યાંક કોઈ વિભાગ, કોઈ જિલ્લો, કોઈ તાલુકો એ નાની મોટી માંગણીઓ સ્વાભાવિક કરતા હોય છે. ગુજરાત સરકારે 7મો પગાર પંચ આખા દેશમાં સૌથી પહેલું અમે આપ્યું છે. 7મા પગાર પંચ પછી જે ભથ્થાઓ આપવાના હોય એ બધા ભથ્થાઓ પણ આપણે જાહેર કરીને ચૂકવી આપ્યા છે. હમણાં 2% લગભગ 750 કરોડ રૂપિયાનો જેનાથી બોજો વધ્યો છે એવું વધારાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી આપ્યું છે. એટલે 7મું પગાર પંચ આપ્યા પછી પણ સરકારી કર્મચારીઓને 9% મોંઘવારી ભથ્થું ગુજરાતની અમારી વિજયભાઈની ભાજપની સરકારે ચૂકવ્યું છે. એટલે આ બધું અમે કરીએ જ છીએ, પણ નાના મોટા કોઈ સ્થાનિક પ્રશ્નો હોય તો રજૂઆત કરતા હોય છે, અને અમે એમને એસોસિએશન સાથે એમના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી જે વ્યાજબી હોય, જરૂરી હોય એ નિર્ણય કરતા હોઈએ છીએ. આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે પર્વતથી પણ ઊંચું સ્થાન ગુરુનું છે, પરંતુ અહીં સરકાર ગુરુ શિષ્યની વચ્ચે પહાડ બનીને ઊભે છે. એક તરફ પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે, બીજી તરફ શિક્ષણમાં ખાનગીકરણનું પ્રમાણ એ હદે વધી રહ્યું છે કે હવે પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે, અને જે બચે છે તેમાં શિક્ષકોને પૂરતો ન્યાય નથી આપવામાં આવી રહ્યો. એક તો શિક્ષકોની આમ પણ ઘટ છે, માન ગણ્યા ગાંઠે શિક્ષકો શાળાઓમાં છે, તેવામાં શિક્ષકોને પણ આવી રીતે સરકારી કામોમાં લગાવી દેશું તો ગામડાના બાળકો કેવી રીતે આગળ વધી શકે, તે પણ એક મોટો સવાલ છે સરકારની નીતિ સામે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક. સરકારના ઉત્સવો ને ઉજવણી કરવાની ખાલી